છોટાઉદેપુરમાં કોરોનાની મહામારી સામે ભાજપા દ્વારા આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપા પ્રમુખ જસુભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં કોરોના વાયરસ હાલ કહેર મચાવી રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે પૌરાણિક આયુર્વેદિક ઉપચાર જ સૌથી શ્રેષ્ઠ હોવાનું સમગ્ર વિશ્વએ કબૂલ્યું છે. આ મહામારી સામે રક્ષણ માટે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ઝંડા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા, મહામંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ મુકેશ રાઠવા સહિત જિલ્લા તાલુકા અને નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જાતે સાંસદ ગીતાબેન રાઠવાએ નગરજનોને ઉકાળાનું વિતરણ કર્યું હતું. આ મહામારીના સમયમાં પ્રજાએ જાતે જ આત્મનિર્ભર બની પોતાના આરોગ્ય માટે જાગૃત રહી આ કોરોના જેવી મહામારીને હરાવવી પડશે તેમ સાંસદ ગીતાબેને જણાવ્યું હતું. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી ને કારણે જે વાયરસ ફેલાઈ રહ્યો છે જેના અનુસંધાને છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને બોડેલી ખાતે નારાયણ ફાર્મના સહયોગથી મફત ઉકાળાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી છોટાઉદેપુર શહેરમાં આવતા ગ્રામજનો અને શહેરીજનોએ આ ઉકાળાના લાભ લીધો હતો. તેમજ એમને આયુર્વેદિક અંગે જાગૃત પણ કર્યા હતા, અહીંની પેમ્પલેટ પણ વિતરણ કર્યું હતું. આ પ્રકારે કોરોના અંગેની જાગૃતિ માટેનો આજે છોટાઉદેપુર શહેરમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જસુભાઈ રાઠવા, સંસદ સભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, શ્રી મુકેશભાઈ પટેલ સહિત છોટાઉદેપુર શહેરના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉકાળાનો લાભ લીધો હતો. રિપોર્ટ છોટાઉદેપુર.